पंचद्रव्य अने माटीथी बनेली गणेशजीनी मूर्ति वडोदरा शहेरमां कला मंदिर ना खांचामां श्री अशोक बाबा परिवार गौसेवा द्वारा पंचरत्न अने माटीथी गणपतिनी मूर्तिओ बनाववामां आवी छे। हवे शहेरमां पर्यावरणने नुकसान न थाय एनी लोकोमां जागृति फैलाई रही छे। तेवामां पंचद्रव्य अने माटीथी गणपतिजीनी मूर्ति आ वर्षे बजारमां आवेले छे। आ वर्षे श्री अशोक बाबा परिवार गौसेवा द्वारा 100 જેટલી મૂર્તિઓ બનાવવામાં આવી છે અને ભક્તો પણ આ પ્રકારની પંચદ્રવ્યવાળી ગણેશજીની મૂર્તિ લેવાનું પસંદ કરે છે। પંચદ્રવ્યમાં ગાયનું ઘી, ગાયનું ગોબર, ગૌમૂત્ર, દૂધ અને દહીંથી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે। આ પ્રકારના પંચદ્રવ્ય પર્યાવરણને ફાયદાકારક સાબિત થાય છે। તદુપરાંત આ ગણેશજીની મૂર્તિનું ઘરના આંગણામાં કે બગીચામાં વિસર્જન કરવામાં આવે તો આ પંચદ્રવ્ય પવિત્ર હોવાથી એક હકારાત્મક ઉર્જા ઉદ્ભવતી હોય છે, જે આપણા માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે। રિપોર્ટર અસલમ માલા, વડોદરા। અમારું આ અત્યારે અમે એક નવી પ્રોડક્ટ બી ઊભી કરેલી છે, જે ગાયના ગોબરની અંદર અમે આ કપ બનાવેલા છે, જેમાં 100% પ્યોર છે। એની અંદર કોઈ જ કેમિકલ અમે અંદર યુઝ નથી કરેલું, ફક્ત ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર, ગાયનું ઘી એવી તમે પંચદ્રવ્યના આભી અમે કપ બનાવેલા છે, જે કોઈ પણ ઘરમાં યુઝ કરશે તેના વાઇબ્રેશન બહુ સારા મળે છે એના જે તમે બનાવેલા છે। ગણપતિ અમે છેલ્લા 2 વર્ષથી બનાવીએ છીએ અને આ ગણપતિની મૂર્તિ અમે પંચદ્રવ્યમાંથી બનાવેલા છે, જે ગાયનું ગોબર છે, ગાયનું ગૌમૂત્ર છે, ગાયનું ઘી છે, બનાવેલી આ મૂર્તિ છે અમારી। મારું પરિચય કેતનભાઈ ઠક્કર નામ છે મારું, અશોક બાબા પરિવાર ચાણોદમાં અમારી ગૌશાળા છે, એની નિમિત્તે અમે આ વસ્તુ બનાવીએ છીએ। આમાં એનો આનો કોઈ પણ એક પણ રૂપિયાનો અમે કોઈ નફો નથી લેતા, અમે એને જે કંઈ નફો આવે છે એ ફક્ત ગાય માટેનો અમે યુઝ કરીએ છીએ। અમારો આ પરિવાર છે, પિન્ટુભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે, આ બધા અમે એકબીજાને હેલ્પ કરીને અમે એને એક નવી શરૂઆત કરેલી છે કે ગાય પોતાનો ખર્ચો પોતે જ કાઢે છે। એના લોકોને અમે બતાવવા માગીએ છીએ કે ગાયને કતલખાને ના જાય, ગાય બચે એના માટેનું અમારું આ કાર્ય અભિયાન છે।